વડોદરા શહેરના માણેજા ફાટક પાસે એક સાથે આઠથી નવ મકાનોનું સ્લેબ તૂટી પડતા ત્રણથી વધુ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી વડોદરા શહેરમાં રવિવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ વડોદરા શહેરમાં ઠેર ઠેર ઝાડ પડવા હોડિંગ તૂટી પડવા સહિત કેટલીક જર્જરિત ઇમારતોનો કેટલોક ભાગ પણ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી હતી તેવામાં એક સાથે આઠથી નવ મકાનોના સ્લેબ તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી આ ઘટનામાં ત્રણ જેટલી વ્યક્તિઓને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે માણેજા પાસે તુલસી વાટિકા સામે આવેલ રાધાકૃષ્ણ પાર્ક સોસાયટી માં ગત રાત્રિના બાર વાગ્યાની આસપાસ લોકો પોતાના ઘર આંગણે આરામ ફરમાવી રહ્યા હતા તેવા સમય દરમિયાન અચાનક એક સાથે આઠ થી નવ મકાનોની છત તૂટી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો જ્યારે આ ઘટનામાં ત્રણ જેટલી મહિલાઓને ઈજાઓ પહોંચી હતી સ્થાનિક પિયુષભાઈ પરમારે જણાવ્યું હતું કે સ્લેબ પડી ગયો છે જેમાં મારી પત્નીને વધારે ઈજા પહોંચી છે પાંચથી છ જગ્યા પર શરીરના ભાગે ક્રેક પડી ગઈ છે બિલ્ડરની બેદરકારી તેની સામે પગલાં લેવા જોઈએ આઠથી નવ મકાનોની છત તૂટી પડી હતી

तो इतने बड़ा मौका मिलता हम देखने की कोशिश करी उससे बड़ा तो ये सब ऊपर से गिरा पत्रा तो हमें फिर उसके बाद हम दब गए सब लोग चिल्ला रहे है, हमें पता बच्चा हमारे गोद में चिपका हुआ था तो वो तो बच्चा भी बच गया छः महीने का गोद में तो सब लोग आए घटे सबने खींचा निकाला और वो हूँ नीचे दबी है वो हम कहाँ देख पा रहे क्योंकि तो हम ऊपर खाट पे थे वो खाट के नीचे देख के आते वो हम लिया आते लेकिन उसको इतना चोट लगा बहुत खतरनाक चोट लगी उस आपको भी लगी थी ये तो चोट गई दोनों साइड में ये ऐसे फूल गया था तो हम सी टीशन कराने गए तो लेकिन डॉक्टर सब चले गए तो हम भी सुबह अभी जाने वाले हम डॉक्टर के पास पूरा बैक में लगा हुआ पूरा छिल गया हमारा पूरी डर भी